नकली वैज्ञानिक मिथुल त्रिवेदी ने सूरत सेशन्स कोर्टे शरती जामीन आप्या छे। चंद्रयान 3 डिजाइन में पोते योगदान आप्यु होवानुं मिथुल त्रिवेदी खोटो प्रचार कर्यो हतो। कोर्टे 2 महीना बाद 25,000 ना शरती जामीन आपी आरोपी ने मुक्त कर्या छे। आर्थिक बेनिफिट हालना जे अरजदार छे मितुल भाई एवो कोई मोटो बेनिफिट लीधो नथी तो अने साथे साथे एमणे ज्ञान आपवा माटे कदाच एक बेनर खोटू लीधु छे पण एमनो कोई मोटिव खराब नतो तो ए बधुं कंसीडर करवामां आव्युं छे अने ત્યારબાદ જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। રાજ્યના દરિયા કિનારા પર ડ્રગ્સ અને ચરસ જેવા નશાકારક પદાર્થો અવારનવાર મરી રહ્યા છે, તેવામાં ભાવનગરની દરિયાઈ સીમાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું। ભાવનગર મરીન પોલીસ પાસે 2 સરકારી બોટ છે, જે પૈકી 1 બોટ દ્વારકા મોકલવામાં આવી છે, જ્યારે અન્ય 1 બોટ સમારકામ અર્થે બહાર કાઢી લેવાઈ છે। એક તરફ દરિયાઈ વિસ્તારોમાં નશાકારક પદાર્થની હેરાફેરી વધી રહી છે, ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓ સામે દરિયાઈ સીમાની સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યા છે। જો કે મરીન પોલીસ દ્વારા પ્રાઇવેટ બોટ મારફતે વોચ રખાઈ રહી હોવાનું જણાવાયું છે। એક અલગ પ્રકારના કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરેલ છે, જરૂરિયાત પડે ત્યારે પ્રાઇવેટ બોટ ભાડે લઈ અને પેટ્રોલિંગ રાખવું અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય ઘટના કે કોઈ પણ અસામાજિક તત્વોની એન્ટ્રી દરિયા કિનારાથી ન થાય તે માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તમામ શક્ય પ્રયત્નો અને પગલાં કરવામાં આવી રહેલા છે। છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે। ખાસ તો સંખેડા તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી અને સીસીઆઈ ખરીદ સેન્ટર શરૂ કરવાની માંગણી કરી। છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે, પરંતુ કપાસના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને હવે કપાસના બદલે અન્ય પાકના વાવેતર તરફ વળવું પડે તેવી સ્થિતિ છે। આ વર્ષે શરૂઆતથી કપાસના ભાવ તળિયે બેસી જતા જગતના તાતની હાલત કફોડી બની છે। ખેડૂતોએ રસ્તે ઉતરીને વિરોધ નોંધાવ્યો અને જો ભાવમાં વધારો નહીં થાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી પણ આપી। ખેડૂતે જે કાળી મજૂરી કરી, રાત દિવસ મહેનત કરી, મોંઘા બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાના છંટકાવ કરી જ્યારે કપાસનું ઉત્પન્ન આવ્યું, વેચવાનું બજારમાં માર્કેટમાં જાય છે ત્યારે એમને પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે એમને બિલકુલ પરવારે તેમ નથી। આગળની રણનીતિ કરી રહ્યા છે અને ત્યારબાદ અમે ગાંધીનગર જવાના છે, કૃષિમંત્રીને મળવાના છે, ત્યાર પછી મુખ્યમંત્રીને પણ અમે જાતે મળીશું અને ત્યારબાદ જો એનું નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતની આજે પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે। દિવાળીનો માહોલ છે, દિવાળીના માહોલમાં ખેડૂતના ઘરે કપાસ આવ્યો છે, કપાસ વેચવા જાય તો આજે 500-700 રૂપિયાના ભાવ મળે છે, આ ભાવમાં ખેડૂતને પડતર પણ નથી પડતી। એમાં ટેકાના ભાવે સીસીઆઈની ખરીદી સત્વરે ચાલુ કરી 1,000 રૂપિયા ક્વિન્ટલે બોનસ જાહેર કરે એવી અમારી માગણી। વહેલામાં વહેલી તકે સરકાર આમાં યોગ્ય નિર્ણય નહીં લે તો દિવાળી પછી ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે। 6,970 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો, જે ખરેખર પોસાય એમ નથી, એટલે સરકાર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરે અને સીસીઆઈ જે ખરીદી કરે એની પર પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયા બોનસ જાહેર કરે। આ વર્ષે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો સંયોગ છે, અનેક લોકોની મનોકામના આ સંયોગમાં પૂરી થઈ શકતી હોય છે। આજે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ છે, જે ખરીદી અને રોકાણ માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે। દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું ખૂબ જ શુભ મનાય છે। આ વખતે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ દિવાળી પહેલા પડી રહ્યો છે, જેથી આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો છે। સવારે 10:30 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર રહેશે, જે નવા કાર્યની શરૂઆત, જમીન, ભવન, વાહન, સોના ચાંદીના ઘરેણા સહિતની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ છે। પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને એટલે જ લોકો છે તે ખાસ કરીને આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, એડવાન્સ બુકિંગ પણ કરી લેતા હોય છે, લગ્ન સરાની ખરીદી લગભગ આજથી શરૂ થઈ જતી હોય છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો ખાસ કરીને જે જ્વેલરી છે તે લેવા આવ્યા છે અને સાથે જ પોતાની
ની મનગમતી તમામ વસ્તુઓ છે તે મળી જાય, સારા મુહૂર્તમાં મળે તો વર્ષભર આખું વર્ષ સારું રહે અને સોના ચાંદીની ખરીદીથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહે તેવી માન્યતા સાથે લોકો અહીં આવતા હોય છે. જે એને દાગીના આપણે જે દીકરીને ચડાવી લગ્નમાં એ દરેકે દરેક દાગીનાની પ્લાનિંગ છે અમારી, બધા લેવાના છે. આજનો તો સારામાં સારો શુભ દિવસ છે, પુષ્પ નક્ષત્ર એટલે પછી આપણે કોઈ મુહૂર્ત જોવાની જરૂરત નથી. જ્વેલર્સ છે તે પણ ઓફર્સ આપી રહ્યા છે, આકર્ષક ઓફર્સ આપી રહ્યા છે, જેથી કરીને લોકોને છે તે ખરીદી થોડી સસ્તી લાગે અને તેઓ ખરીદી કરી શકે તે પ્રકારનું મેનેજમેન્ટ ખાસ કરીને વેપારીઓનું છે. બીજી તરફ ગ્રાહકો પણ પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં દિવાળી હસ્તકલા ઉત્સવનું ઉદઘાટન કર્યું, જેમાં રાજ્યભરમાંથી કારીગરો હસ્તકલાથી બનેલી વસ્તુઓના વેચાણ માટે આવ્યા, જેના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના વોકલ ફોર લોકલના કાર્યક્રમને વેગ મળી રહ્યો છે. એની અંદર 130 થી વધારે આજે સ્ટોલ અહીંયા આગળ લાગવામાં આવ્યા છે. 13 જિલ્લાના લોકો જે ઉત્પાદન કરે છે તે અને કારીગરો છે તે બધા સાથે મળીને આગળ વેચાણ કરવાના છે. મેં શરૂઆત કરી ત્યારે પહેલાં જ રીતે ઉદઘાટન નહોતું થયું અને એમને કહ્યું કે મારી આટલી બધી વસ્તુઓ સરસ રીતે વેચાઈ ગઈ એવા ઘણા બધા સ્ટોરના લોકોએ કીધું. જૂનાગઢમાં પોલીસ અને અન્ય એક સંસ્થાના સહકારથી રન ફોર જૂનાગઢનું ભવ્ય આયોજન થયું. આ મેરેથોનનો પ્રારંભ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્પર્ધકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું, જ્યાં હર્ષ સંઘવીએ પોલીસ દ્વારા બનાવેલી બે એપ્લિકેશનનું પણ વંચન કર્યું. જૂનાગઢમાં પહેલીવાર ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે મેરાથોન દોડનું આયોજન થયું, જેમાં નાના મોટા 20,000 જેટલા યુવક યુવતીઓ જોડાયા. આ કાર્યક્રમ હેઠળ 5 કિલોમીટરની ફનથોડ અને 10 કિલોમીટરની દોડ યોજવામાં આવી. જૂનાગઢમાં પ્રથમવાર થયેલ આયોજનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ગુજરાત એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવતું, ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ અને ગુજરાતની જનતા સાથે મળીને આયોજન કર્યું છે. મેં 18 થી 25 ની એજ માં મેં પાર્ટિસિપેટ કર્યો 10 કિલોમીટર માં અને મને ખૂબ મજા આવી અને મને વિશ્વાસ છે કે હું 1 થી 10 માં છું અને આઈ લવ જૂનાગઢ, આઈ હેટ ડ્રગ્સ. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. તહેવારો પહેલા ગુજરાત રાજસ્થાન સરહદ પર સઘન ચેકિંગ, ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે બોલાવાશે તવાઈ. પાટણના હારીજમાં યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ, વારોવાર ખાતરનો થતો હતો કારોબાર, 562 થેલી ખાતર જપ્ત. લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં RSSની ત્રિદિવસીય કાર્યકારિણીની બેઠક, મોહન ભાગવત સહિતના પદાધિકારીઓ આપશે હાજરી.